અમૂલ ડેરી પર લાગેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે અમૂલના ચેરમેન રામસિંહ પરમારે છે વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી પર આજે કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે અમૂલ ડેરીના ચેરમેન આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસેથી મળી વધુ વિગતો મેળવીશું જે પ્રમાણે અમૂલ પર એલિગેશન થઈ રહ્યા છે શું કેશું આના પેપરની અંદર અમૂલ પર જે એલિગેશન થયો છે પાયા વીહણ છે એની સાથે હું સંમત નથી એમણે આરડાનો જ ફક્ત પ્રશ્ન લીધો છે કે અમૂલે જે આરડા બનાવ્યું છે એ આરડાની અંદર ખેડૂતોના દૂધમાંથી ત્રીસ પૈસા કાપીને આરડાની અંદર જે જમા પૈસા લે છે એ પૈસાનો દુરુપયોગ થયો છે એવો આક્ષેપ કર્યો છે આરડા આજનું બનેલું નથી બહુ વર્ષો પહેલાં જ્યારે ત્રિપુણકા અને કુરિયન સાહેબ હતા ત્યાંનું આરડા બનાવેલું છે ટ્રસ્ટ બનાવેલું છે એમની અંદર સૌ શરૂઆતની અંદર દસ પૈસા હતા બાર પૈસા હતા અને છેલ્લે ત્રીસ પૈસા નક્કી કર્યો હવે એ પૈસા એમ કહે છે કે સભાસદના વિશ્વાસમાં લીધા નથી સભાસદોની જે આડાની સામાન્ય સભા મળે એ સામાન્ય સભાની અંદર સંમતિ લઈને મતે નક્કી કર્યું છે અને ત્રીસ પૈસા કપાય છે એ ત્રીસ પૈસા આડાની અંદર જમા થાય છે અને એ ત્રીસ પૈસા આડાની અંદર જમા કરીને સભાસદોના જાનવરની પણ એમની છે પૂરેપૂરી ચિંતા કરી છે એના ખોરાકની હોય એને વેટનરી સર્વિસ હોય કોઈ રોગ ફાટી નીકળ્યો હોય વેટરનરી સર્વિસ હું માનો ત્યાં સુધી હું કંઈ વખાણ નથી કરતો પણ અમૂલ જે રીતે વેટરનરી સર્વિસ પૂરી પાડે છે ચોવીસ કલાક તમે રાત્રે ચાર વાગે બે વાગે આવો તો પણ મારો ડૉક્ટર ત્યાં પહોંચી જતો હોય છે બીજા સંઘો મારે પડવું નથી કે બીજા સંઘોની અંદર કેવી રીતે સર્વિસ હોય મને ખબર નથી પણ સારામાં સારી સર્વિસ વેટનરી સર્વિસ અમૂલ પાડી રહી છે સાહેબ સારું ધોણ પણ એને આપવાનું એને ઘર બનાવવું હોય એના મંડળી બનાવવી હોય એની અંદર પણ અમે પાંચ લાખ રૂપિયા આપીએ છીએ એના બાળકોની પણ અમે ચિંતા કરીએ છીએ ભણતા હોય તો એના શિષ્યવૃત્તિ અમે આપીએ છીએ કોઈ નાનું જે નવી ટેકનોલોજી આવી હોય તો એ ટેકનોલોજીનો પણ અમે પૂરોપુયોગ કરીએ છીએ દાખલા તરીકે હવે સેક્સ મેન આવ્યું બજારની અંદર ડોઝ મળતા હતા હજાર રૂપિયાના બારસો રૂપિયાના ડોઝ વેચાતા હતા કેટલા મિત્રો લઈને એનો ઉપયોગ કર્યો પણ બુદ્ધિપૂર્વક અમે નક્કી કર્યું એ પ્રમાણે વોર્ડની અંદર લેબ લઈને અંદર અમે મૂકી દીધી અને ફક્ત પચાસ રૂપિયાની અંદર જ અમે ડોઝ આપીએ છીએ એની અંદર સબસિડી પણ આપીએ છીએ એનો ઉપયોગ કર્યો એના કારણે ખેડાના જિલ્લાની અંદર એક હજાર બચ્ચો પાડીઓ આવી ગઈ અને સભાસદો ખુશ થયા કે રમસિંહ અમારે તો પાડીઓ આવી અમારી બેસ અમારી ફેલ ગઈ નથી એનો ઉપયોગ કરીએ છીએ અમે એક પટ્ટો લાવ્યા છીએ એ પટ્ટો એના પહેરાઈએ એ પટ્ટા ઉપરથી એને ખબર પડે કે એની ભેંસ બંધી છે કે ખાલી છે ખાલી હોય તો એ વર્કને બોલાવીને તરત જ એને ડોઝ આપી દે જેથી કરીને ભેંસ બંધાઈ જાય અને એ તૈયાર થઈ જાય એને એ પણ ખબર પડે કે બે દિવસ પહેલાં પછી મારી ભેંસ બીમાર કે ગાય બીમાર પડવાની એ પણ એને ખબર પડે આ નવી ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજી અમે ઉપયોગ પૂરોપૂરો કરી રહ્યા છીએ એને કારણે હું ભવિષ્ય જોઈ રહ્યો છું કે વર્ષે કે બે વર્ષે આનંદની અંદર અમૂલની અંદર દૂધ ક્યાં નાખવું એવો મોટો પ્રશ્ન થશે અમે સારું દાણ આપી સારી સર્વિસ આપી અને સારો ખોરાક આપ્યો એને કારણે આજની તારીખની અંદર હું બેઠો તાર મને ખબર કેટલું દૂધ હતું દૂધનો સ્વભાવ હતો મને ખબર છે આજની તારીખની અંદર વધારે ચોત્રીસ થી પાંત્રીસ લાખ લીટર એક દિવસનું આવે છે અને જો પીક સિઝન નથી આવી પીક સિઝન આવશે એટલે વધારે વધારે દૂધ આવવાનું જ એની પણ અમે ચિંતા કરીએ છીએ કે દૂધ વધારે આવશે તો અમે તો એ વ્યક્તિ નહીં કહી શકીએ કે એક ટંક લઈએ અને એક ટંક ના લઈએ એવું અમે નહીં કહી શકીએ સભાસદનું અમે પૂરેપૂરું દૂધ લઈશું પણ અમારી મુશ્કેલીના કંઈક નાના મોટા પ્રશ્નો છે એ દીને દીને આગળ વધીને અમે દૂધ માટે કોઈ દાડા ખેડૂતના નાના પાડી છે જે આક્ષેપ કયો કર્યા છે એમણે 7મી તારીખે રાજ્ય રજિસ્ટ્રીને અમને નોટિસ આપી છે કે 7મી તારીખે તમે જવાબ રજૂ કરો હું પણ માનો ત્યાં સુધી બાયલોજ પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે કાયદાની દ્રષ્ટિએ અમે 7મી તારીખે અમે જવાબ રજૂ કરવાના છે જે પ્રમાણે આજે આજે એલિગેશનો થઈ રહ્યા છે તેના લઈને આપના દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ જ્યાં સુધી અમે જવાબ રજૂ ના કરીએ અને જવાબ રજૂ કર્યા પછી એ શું નિર્ણય કરે છે પછીનો પ્રશ્ન જી આ હતા અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર જેમણે તદ્દન આ જે આક્ષેપો થઈ રહ્યા છે તેને નકાર્યા છે અને હાલ તેઓ દ્વારા સાતમી તારીખની રાહ જોવામાં આવી રહી છે અને સાતમી તારીખ એ એમના દ્વારા જે જવાબો આપવાના થાય છે તે જવાબો આપવામાં આવશે સપન પટેલ મંતવ્ય ન્યૂઝ આણંદ